પ્રશ્ન મિત્રો, તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી હતી રસાયણ વિજ્ઞાનની અંદર બરાબર રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરમાં રેડોક્સ પ્રક્રિયાઓ ચેપ્ટરમાં આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર વિશે. ચાર પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ છે: સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા, વિઘટન રેડોક્સ પ્રક્રિયા, વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા અને વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા, જેમાં આપણે એક પછી એક રેડોક્સ પ્રક્રિયાઓને ડીપમાં સમજી દીધી. આજે આપણે મિત્રો એક નવા ટોપિકથી શરૂઆત કરીએ ચેપ્ટરની, જે ટોપિકનું નામ છે અપૂર્ણાંક ઓક્સિડેશન આંકનો વિરોધાભાસ. ખૂબ જ અગત્યનો ટોપિક મિત્રો આપણા માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે. અપૂર્ણાંક ઓક્સિડેશન આંકનો વિરોધાભાસ, આનો મતલબ એવો થયો કે જો કોઈ પણ સંયોજનમાં કોઈ પણ તત્વોનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક આવે તો ખરેખર એની અંદર કઈ વસ્તુ હશે, બરોબર? એટલે આપણે એવું તો ન કહી શકીએ કે કોઈ પણ સંયોજનમાં કોઈ પણ તત્વોનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક ન આવે, આવે બરાબર. તો હકીકત શું હશે એ આપણે સમજીએ. કોઈ પણ સંયોજનમાં તત્વનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક આવે ત્યારે ખરેખર તે તત્વનો ઓક્સિડેશન આંક મેળવવા માટે તેનું બંધારણ જરૂરી બને. આપણે બે ચાર ઉદાહરણોથી સમજીએ. કોઈ પણ સંયોજનમાં તત્વોનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક આવે, ગણતરી કરો ત્યારે, તો એનો મતલબ શું નીકળે? તો કે હવે એનો ખરેખર અપૂર્ણાંક ઓક્સિડેશન આંક હોય, પણ એનો ખરેખર ઓક્સિડેશન આંક મેળવવો હોય તો આપણે કોની જરૂર પડે? બંધારણની જરૂર પડે. તમે કહો સમજાતું નથી, તો આપણે સમજીએ. ધારો કે આપણે આગળ એક સંયોજન છે, સંયોજન C3O2 છે. C3O2 આનું નામ થાય કાર્બન સબ ઓક્સાઇડ. ઘણી બધી બુકમાં આનું નામ કાર્બન સુબોક્સાઇડ પણ લખે, બે સેમ જ થાય. કાર્બન સુબોક્સાઇડ, અહીં આને કાંઈ નથી કર્યું, જોડણીને મિક્સ કરી દીધી. કાર્બન સબ ઓક્સાઇડ કયો કે કાર્બન સુબોક્સાઇડ કયો, બે સેમ થાય. હવે ધારો કે હું ઓલા સૂત્રની મદદથી અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક ગણો, તો આવું થાય 3 carbon + 2 oxygen = 0. કારણ કે કાંઈ નથી એટલે સંયોજન છે, 0 થાય ટોટલ ઓક્સિડેશન આંક. 3 carbon + 2 - 2 = 0, કારણ કે ઓક્સિજનનો માઇનસ 2 હોય, ઓક્સાઇડ છે એટલે. તો 3 carbon - 4 = 0, તો 3 carbon = + 4 થાય, તો carbon = + 4/3 થયું. મિત્રો, કાર્બનનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક આવ્યો. હું એવું નથી કહેતો કે એનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક ન હોઈ શકે. છે કાર્બનનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક +4/3, પણ એ કયો છે મિત્રો ખબર? તો કે કાર્બનનો સરેરાશ ઓક્સિડેશન આંક છે. આ 3 carbon હતા એટલે 3 carbon નો ઓક્સિડેશન આંક સરેરાશ મળ્યો આપણને 4/3, +4/3. કોઈ પણ એક કાર્બનનો ચોક્કસ ઓક્સિડેશન આંક +4/3 નથી, એ કંઈક અલગ હશે. સમજાય છે? હું એમ નથી કહેતો કે અપૂર્ણાંક ઓક્સિડેશન આંક ન આવે, આવે, પણ જે અપૂર્ણાંક ઓક્સિડેશન આવે એ ખરેખર પરમાણુનો કયો ઓક્સિડેશન આંક હોય સંયોજનમાં? સરેરાશ ઓક્સિડેશન આંક. કારણ કે સરેરાશ થઈને 3 નો છે આ, રેડી? પણ પર્ટિક્યુલર કોઈ એક કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે એ જો આપણે સમજવું હોય તો આપણે આ પદાર્થનું, સંયોજનનું બંધારણ દોરવું પડે. તમે કહો બંધારણ કેમ દોરવું? બંધારણ અમુક અમુક કેસમાં આપણે યાદ જ રાખવા પડશે. આવા 5-6 કેસ છે કે જેમાં અપૂર્ણાંક ઓક્સિડેશન આંક આવે અને એ પરીક્ષામાં પૂછાય છે, એક્ઝામમાં, તો આપણે યાદ રાખી લેવાનું. જેમ કે C3O2 નું બંધારણ દોરું તો આવું હોય, આ યાદ જ રાખવાનું. C3O2 નું બંધારણ છે, રેડી? C3 × O2 ×, ક્લિયર? હવે જુઓ મિત્રો, ઓક્સિજન અને કાર્બન એમાંથી, હા, કોઈ એમ પૂછે કે અપૂર્ણાંક ઓક્સિડેશન આંક સ્વીકાર્ય શા માટે નથી? કોઈ પણ એક પરમાણુનો ઓક્સિડેશન આંક અપૂર્ણ સ્વીકાર્ય નથી, એનું કારણ એ કે બંધારણની અંદર, જે બંધની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે એની ભાગીદારી થયેલી છે, ઇલેક્ટ્રોન
જે કોઈ પણ એક બાજુ ખેંચાય એ ક્યારે અપૂર્ણાંક સંખ્યામાં ન ખેંચાય. ધારો કે હું H2O ની વાત કરું તો આમાં જે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે મિત્રો એ અપૂર્ણાંકમાં ન ખેંચાય કે અડધો આ બાજુ ખેંચાણો અડધો ન ખેંચાણો ખેંચાય તો આખી પેર ખેંચાય. સમજાય? એટલે સ્વીકાર્ય કોઈ પણ એક પરમાણુ માટે નથી ઓક્સિડેશનાંક અપૂર્ણાંકમાં. અપૂર્ણાંક મળે એ કયો હોય તો કે સરેરાશ. સમજાણો? હવે આપણે એને વિગતવાર સમજીએ. જો મિત્રો વિદ્યુતઋણતાની વાત કરીએ, આ સમજાઈ ગયું ને અપૂર્ણાંક શા માટે કોઈ પણ એક પરમાણુનો ચોક્કસનો શક્ય નથી. હું એમ નથી કહેતો કાર્બનનો ઓક્સિડેશન આંક +4 ના છેદમાં 3 ન હોય, હોય પણ એ કાર્બનનો 3 3 થઈને સરેરાશ હોય. કોઈ પણ એક કાર્બનનો, ધારો કે આ કાર્બનનો કેટલો, આ કાર્બનનો કેટલો, આ કાર્બનનો કેટલો, એ મારે જો ચેક કરવું હોય તો મારે એનું બંધારણ જોવું પડે. અને એ પર્સનલ જે ઓક્સિડેશન આંક આવે આ કાર્બનનો આ કાર્બનનો આ કાર્બનનો, એ જિંદગીમાં ક્યારેય અપૂર્ણાંક ન હોય. રેડી? કારણ કે સહભાગીતાના ઇલેક્ટ્રોન છે એ અપૂર્ણાંક સંખ્યામાં ન ખેંચાય કે અડધો ખેંચાણો, દોઢ ખેંચાણો, હાડાદણી ઇલેક્ટ્રોન ખેંચાણા એવું ન હોય, કાં એક ખેંચાય કાં બે ખેંચાય કાં 3 ખેંચાય એવી રીતના હોય. મતલબ હવે જો વિદ્યુત ઋણતાની વાત કરું તો કોની વિદ્યુત ઋણતા વધારે છે? ઓક્સિજનની. એટલે આ બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જાય? કાર્બન અને ઓક્સિજનમાંથી કોણ ખેંચે? તો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તો આ ખેંચશે, અહીંયા -2 આવશે. કારણ કે એક આ બંધનો ઇલેક્ટ્રોન ખેંચા છે અને એક આ બંધનો ઇલેક્ટ્રોન ખેંચા છે, કાર્બનમાંથી થોડોક ખેંચા છે પણ એ આપણે એને દાન કરી દીધું એવું સમજી લીધું છે. બરાબર? આને કેટલા ટોટલ ઇલેક્ટ્રોન ગુમાવ્યા? તો કે આ બાજુ 2 ગુમાવ્યા એને, એક આ બંધમાં ને એક આ બંધમાં. એક તો ઓક્સિજનનો હતો, બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય પણ એક તો ઓક્સિજનનો હતો જ, એક કાર્બનનો થોડો ગુમાવ્યો એને, પણ આપણે એને પૂરેપૂરો ગુમાવી દીધું માની લીધું. હવે આ બાજુ જુઓ કોણ છે? તો કે કાર્બન જ. હવે કાર્બન કાર્બનની વિદ્યુત ઋણતા તો સમાન હોય, તો કાર્બન અને કાર્બન વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન એકે તરફ ન આકર્ષિત થાય. હવે આ જે બંધના ઇલેક્ટ્રોન છે મિત્રો એ એકી બાજુ ન ખસે, આમે ન ખસે ને આમે ન ખસે, કારણ કે બે પરમાણુ સેમ જ છે, આ એ કાર્બન ને આ એ કાર્બન, બેની વિદ્યુત ઋણતા સમાન છે. એટલે કે આ જેટલો આ બાજુ ખેંચી એટલું જ આ બાજુ ખેંચે, પરિણામમાં તો એક બાજુ ખેંચાવાનો જ નથી. તો આ કાર્બનના ઇલેક્ટ્રોન માત્ર આ બાજુ ખેંચાણા, આ બાજુ કાંઈ થયું નહીં, આ બાજુ કેટલા એને ગુમાવ્યા? તો કે 2, તો આનો +2. આ કાર્બનની તમે જો વાત કરો મિત્રો હવે આ, તો એની તો 2 બાજુ કાર્બન છે, એ આ બાજુ ઇલેક્ટ્રોનની ટૂંકમાં કોઈ આકર્ષણ અપાકર્ષણ નથી થતું, મેળવતું ગુમાવતું નથી, આ બાજુ મેળવતું ગુમાવતું નથી, તો આનો ઓક્સિડેશન આંક 0 થાય. એ કાર્બનનો ઓક્સિડેશન આંક 0 થયો, કારણ કે એની 2 બાજુ કાર્બન છે, આ બાજુ કાંઈ આપલે નથી ને આ બાજુ કાંઈ આપલે નથી, કારણ કે 2ની વિદ્યુત ઋણતા સમાન હોય. હવે આ કાર્બનનો ઓક્સિડેશન આંક આ બાજુ કાંઈ નહીં થાય, કારણ કે આ બાજુ કાર્બન છે એટલે મેળવે નહીં ગુમાવે નહીં, પણ આ બાજુ ઓક્સિજન છે એટલે ઓક્સિજન 2 ખેંચશે, 2 બંધ છે ને, 2 ઇલેક્ટ્રોન ખેંચશે, આ 2 ગુમાવશે. તો ખરેખર કાર્બન નંબર જે આ 1 છે એનો +2 છે, આ જે 2 છે એનો 0 છે, આનો +4 છે. હવે 3નો સરેરાશ કરો, જો કાર્બન 1 કાર્બન 2 અને કાર્બન 3નો સરેરાશ કરો તો +2 +0 +2 ના છેદમાં 3 થાય, 2 ને 2 4 +4 ના છેદમાં 3 થયું. તો હું વાત આ કરતો હતો મિત્રો કે આપણે જે ઓક્સિડેશન આંક મેળવીએ છીએ સૂત્રની મદદથી અને જે અપૂર્ણાંક મળે છે એ 3 3 નો થઈને હોય, એમાં કાર્બન જે અલગ અલગ છે, 3 કાર્બન હતા એટલે પેલા કાર્બનનો +2 છે, આ કાર્બનનો 0 છે, આ કાર્બનનો પાછો +2 છે, એ કેમ ખબર પડે? તો કે એ તો બંધની સહભાગીતાના ઇલેક્ટ્રોન કઈ બાજુ આકર્ષિત થયા એની ઉપરથી નથી ખબર પડે, એના માટે આપણે વિદ્યુત ઋણતા યાદ રાખવી પડે. હવે તમને સ્ટાર કરી દીધું કે ભાઈ જે સ્ટાર કરવામાં આવેલો છે એ કાર્બનનો ઓક્સિડેશન આંક શું થાય, તો તમારે 0 જવાબ લખવાનો થાય. ધારો કે અહીંયા હેશ કરી દીધું હોય આમ કે એને નંબર આપી દીધો કાર્બન નંબર 1, એમ પૂછે કે કાર્બન નંબર 1નો ઓક્સિડેશન આંક કેટલો થાય, તો આપણે 1 જ લખવાનો થાય, સોરી +2 લખવાનો થાય. કાર્બન નંબર 2નો પૂછે તો 0 થાય, કાર્બન નંબર 3નો પૂછે તો +2 થાય, ઓક્સિજન નંબર 1નો પૂછે તો -2 થાય, ઓક્સિજન નંબર 2 એટલે કે આ તો લેબલ કર્યા છે તો એનો -2 થાય. આખી વાત સમજાઈ ગઈ? અપૂર્ણાંક ઓક્સિડેશન આંક હોય પણ કયો? સરેરાશ. કોઈ પણ એક જ પરમાણુ, ધારો કે આ જ કાર્બનની હું વાત કરું તો એનો અપૂર્ણાંક જિંદગીમાં ક્યારેય ન હોય, આનો અપૂર્ણાંક ન હોય. જે અપૂર્ણાંક આવ્યો હતો એ આ 3 3 નો મળીને આવ્યો હતો. રેડી? બહુ અગત્યનું ઉદાહરણ છે કાર્બન સબ ઓક્સાઇડ. એના પછી આપણે એક બીજું ઉદાહરણ લઈને સમજીએ. Br3O8, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યુ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ્સ. Br3O8 ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ અથવા તો ઓક્ટોક્સાઇડ, બેને મિક્સ કરી દીધું, ઓક્ટોક્સાઇડ, ટ્રાઇબ્રોમો ઓક્ટોક્સાઇડ. NEET 2019 ની અંદર આનું બંધારણ બેઠે બેઠું પૂછાણું હતું. એમ કહેવામાં આવ્યું છે કે ટ્રાઇબ્રોમો ઓક્ટોક્સાઇડનું બંધારણ નીચેનામાંથી કયું સાચું છે. નીચે 4 બંધારણો આપ્યા હતા અને સાચું બંધારણ ટીક કરવાનું કીધું હતું. એનો મતલબ એવો છે કે એનો ઓક્સિડેશન આંક ખબર પડવા માટે તમે બંધારણ યાદ રાખ્યું હોય
જે પૂછાઈ ગયું હતું. ધારો કે બ્રોમિનનું ઓક્સિડેશન આંક ગણું તો આમ થાય 3Br પ્લસ 8 ટાઈમ્સ O ઇઝ ઇક્વલ ટુ 0, 3Br પ્લસ 8 ટાઈમ્સ O ઇઝ ઇક્વલ ટુ 0, 3Br પ્લસ 8 ઇન્ટુ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું વિચારો, 3Br માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 0, તો Br ઇઝ ઇક્વલ ટુ પ્લસ 16 બાય 3 થાય. આને આ બાજુ ધક્કો માર્યો તો પ્લસ થઈ ગયા, ને આ અપૂર્ણાંક ઓક્સિડેશન આંક આવ્યો. તો ખરેખર કયો ઓક્સિડેશન આંક છે જે અપૂર્ણાંક આવ્યો હોય? તો કઈ બ્રોમિનનો સરેરાશ ઓક્સિડેશન આંક છે. કોઈ એક ચોક્કસ બ્રોમિનનો નથી, કે ત્રણ બ્રોમિનનો મળીને છે. હવે એમાં કયા બ્રોમિનનો કેટલો છે એ જાણવું હોય તો આપણે કોની મદદથી જાણી શકીએ? બંધારણ, બરાબર, જે આપણે યાદ રાખવું પડે. તો આપણે Br 308 નું બંધારણ દોરીએ તો આવું થાય, Br 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 ડબલ બોન્ડ O, 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 ડબલ બોન્ડ O એન્ડ ડબલ બોન્ડ O. વેરી સિમ્પલ, ખૂબ સરળ અને આસાન બંધારણ છે. Br 308 જો 1, 2, 3 Br આવી ગયા, 3, 3, 6, 2, 8 ઓક્સિજન આવી ગયા. હવે આપણે ચેક કરીએ કે કોનો ઓક્સિડેશન આંક કેટલો છે. વિદ્યુત ઋણતાની સરખામણી કરીએ તો તમે જાણો જ છો વિદ્યુત ઋણતા કોની વધારે હોય? ઓક્સિજનની, બ્રોમિન કરતા. એક જ એવું હેલોજન છે કે જે ઓક્સિજન કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવે, ફ્લોરિન. બાકી બધા હેલોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા ઓછી છે. તો આ બંધના ઇલેક્ટ્રોન છે એ કોણ ખેંચશે? ઓક્સિજન, એટલે બે વખત ખેંચશે, કારણ કે એક બંધમાંથી એક ખેંચાણું આમ હોય ને, એક ઇલેક્ટ્રોન આ એક બંધમાં ભાગીદારી છે. તો એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો હતો એ તો એને મેળવ્યો જ, પણ એક બ્રોમિનનો મેળવ્યો એને. આવી રીતના આમાંથી એક ઓક્સિજનનો હતો અને એક બ્રોમિનનો, એટલે ટોટલ બે ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા. આણે શું કર્યું કહેવાય તો કે આણે બે ગુમાવ્યા કહેવાય, આણે બે મેળવ્યા કહેવાય. બે ગુમાવ્યા આ બાજુ એણે, પાછા એ જ વસ્તુ બે આ બાજુ ગુમાવે, એ જ બે આ બાજુ ગુમાવે. તો ટોટલ આ બ્રોમિને આ બાજુ કેટલા ગુમાવ્યા? 6. આ બાજુ કંઈ કર્યું નહીં, કારણ કે આ તો બ્રોમિન બ્રોમિન જ છે. આ બંધના ઇલેક્ટ્રોનમાં એક બ્રોમિનનું હોય તો એક આ બ્રોમિનનું, બે ઇલેક્ટ્રોન વચ્ચે જ રહીએ કારણ કે બેની વિદ્યુત ઊંધા સમાન. આ બાજુ કાંઈ આપલે થાય નહીં, આપલે આ બાજુ છે. તો આ બાજુ એને બે આઈપા બ્રોમિને, આ બાજુ બે આઈપા, આ બાજુ બે આઈપા, ટોટલ કેટલા આઈપા? 6. આનો ઓક્સિડેશન આંક પ્લસ 6 છે. સમજાણું? ક્લિયર? આ બંધારણ બેઠે બેઠું નીટ 2019માં પૂછાણું હતું. આગળ વધીએ. આ બ્રોમિનની વાત કરીએ તો આ બાજુ તો કંઈ આપલે ન થાય કારણ કે સેમ, આ બાજુ કંઈ આપલે ન થાય કારણ કે બ્રોમિનનું બ્રોમિન જ છે, બેની વિદ્યુત ઊંધા સમાન જ હોય. આ બાજુ કેટલા ગુમાવશે? 2. આ બાજુ કેટલા ગુમાવશે? 2, કારણ કે ઓક્સિજન 2 ખેંચી જાય ને, એની વિદ્યુત ઊર્જા વધારે છે. એક બંધ હોય તો એક ખેંચે, બે બંધ હોય તો બે ખેંચે. તો અહીંયા ટોટલ આને કેટલા ગુમાવ્યા? 4. તો આનો પ્લસ 4. સમજાણું? પ્લસ 4. સેમ આ બાજુ આવો, બ્રોમિન બ્રોમિન, આના કારણે તો કાંઈ આપલે નથી. આ બાજુ કેટલા ગુમાવી? 2. આ બાજુ 2, આ બાજુ 2, ટોટલ કેટલા ગુમાવ્યા? 6. તો પ્લસ 6. હવે ત્રણેય બ્રોમિનનો ઓક્સિડેશન આંકનો તમે સરેરાશ કાઢો તો આવું થાય, પ્લસ 6 પ્લસ 4 પ્લસ 6 ના છેદમાં 3, 6 ને 4 10 ને 16 છેદમાં 3, એનો સરેરાશ ઓક્સિડેશન આંક હોય. મિત્રો આવી ગયો સરેરાશ? આવે એ પાછું કરી લેવાનું, તાળો મેળવી લેવાનો. જો એવું ન થાય તો આપણે બંધારણમાં ઓક્સિડેશન આંક લખ્યામાં ક્યાંક ભૂલ હોય તો સમજાઈ ગયું હશે. એમાં એમ પૂછે કે Br 308માં બ્રોમિનના ઓક્સિડેશન આંક અનુક્રમે આ આ અને આ હોય તો પ્લસ 6 પ્લસ 4 અને પ્લસ 6 હોય. રેડી? 16 ના છેદમાં 3 આવ્યો, પણ એ ત્રણેય બ્રોમિનનો સરેરાશ ઓક્સિડેશન આંક આવ્યો. એમાં બ્રોમિન પર્ટિક્યુલર કેટલા કેટલા ઓક્સિડેશન આંક ધરાવે તો તમને બંધારણ ઉપરથી રેત ખબર પડે. બ્રોમિન 1 6 વાળો હે પ્લસ 6, બ્રોમિન 2 છે જે મિડલમાં એ પ્લસ 4 વાળો, અને છેડાનો હે ફરીથી ત્રીજો એ પ્લસ 6 વાળો હે. આઈ હોપ કે તમે સમજતા હશો. ક્લિયર? એના પછી આપણે આગળ હજી એક બંધારણને લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. Na2 S4O6 અને કહેવાય સોડિયમ ટેટ્રા થાયોનેટ. સોડિયમ ટેટ્રા થાયોનેટ Na2 S4O6. આમાં હું સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણું, આવું થાય 2Na પ્લસ 4 સલ્ફર પ્લસ 6 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? 2Na પ્લસ 4 સલ્ફર પ્લસ 6 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. સોડિયમનો હંમેશા પ્લસ 1 હોય કારણ કે આલ્કલી છે. સલ્ફરનો મેળવવો, ઓક્સિજનનો માઇનસ 2 બરાબર 0. પ્લસ 2 પ્લસ 4S માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0.
तो 4s माइनस 10 इज इक्वल टू 0, s इज इक्वल टू प्लस 10 बाय 4, अपूर्णांक आयो। हमें तो तुम कही देशो कि अपूर्णांक ऑक्सीडेशन जो आयो ये सल्फर नो कयो ऑक्सीडेशन आंक है सरेराश चार ही नहीं सरेराश छे आ આનો સરેરાશ ઓક્સિડેશન આંક છે ખરેખર ચારે ચાર સલ્ફરના એક્ચ્યુઅલ ઓક્સિડેશન આંક જાણવા હોય તો કોની ઉપરથી ખબર પડે આપણને એના બંધારણ ઉપરથી જે આપણે યાદ રાખવું પડે જેમ કે એનું બંધારણ આવી રીતના છે એસ 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 ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ ઓ ઓ માઇનસ માઇનસ આપણી બુકમાં આવું બંધારણ આપ્યું એને સોડિયમ નથી બતાવ્યા બાકી અહીંયા આમ હોય એને પ્લસ એને પ્લસ આખું બંધારણ દોરીએ તો આમ થાય એને માઇનસ ચાર્જ બતાવી દીધો ખાલી ડાયરેક્ટ બરાબર હવે જો ગણીએ આપણે થઈ ગયું બે સોડિયમ ચાર સલ્ફર છ ઓક્સિજન 1 2 3 4 5 6 બુકમાં આવું બતાવ્યું ખાલી ઓ માઇનસ સુધીનું મેં આખે આખું બંધારણ દોરી દીધું ખરેખર આમ હોય હવે આ તો સાઈડમાં પડ્યા રહે ને તો આનો ચાર્જ તો આપણે ગણી લીધો એ છતાંય ન ખબર પડતી હોય તો આમ હવે જુઓ સોડિયમ તો ક્યારે બિચારો ઇલેક્ટ્રોન મેળવીને તો ગુમાવવાનો છે સોડિયમ આ બાજુ કેટલા ગુમાવશે એક એટલે એમાં પ્લસ વન ઓક્સિજન આ બાજુથી એક મેળવશે ને એક આ બાજુથી મેળવશે કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઊર્જા સલ્ફર કરતાં વધારે છે મિત્રો યાદ રાખજો ઓક્સિજનની વિદ્યુત ઊર્જા તમે કયું યાદ રાખવાનું હા અત્યારે યાદ જ રાખવાનું ઓક્સિજનની વિદ્યુત ઊર્જા સલ્ફર કરતાં વધારે છે એટલે આ બંધમાંથી ને ઇલેક્ટ્રોન ખેંચશે એક એક તો પોતાનો હતો જ કારણ કે ભાગીદારીમાં એક આનો હોય ને એકાનો હોય અહીંયા આ બાજુ આમ જ થાય બરાબર એટલે અહીંયા તો એ આયોનિક બંધ હશે પછીની વાત છે એટલે આ બાજુથી એક આ બાજુથી એક એટલે ટોટલ એની ઉપર કેટલો થયો માઇનસ ટુ હવે બુકમાં અહીંયા માઇનસ વન બતાવ્યું હોય આમ તો અહીંયા પાછું સોડિયમ ન હોય કારણ કે તો એ આયન તરીકે એક રિલીઝ થઈ ગયો હોય આમ બતાવ્યું બુકમાં કોઈ ફરક નથી બુક મુજબ જાઓ રેડી અહીંયા આ ન હોય તો મારે માઇનસ વન લખવાનું થાય કારણ કે સોડિયમનો ચાર્જ જ એને કન્સિડર કર્યો હવે જો આને આ એક ઇલેક્ટ્રોનના બાજુથી ખેંચો હવે જો અહીંયાથી આ કોનું બંધારણ લખું છું અત્યારે મિત્રો ખબર છે એસ ફોર ઓ સિક્સ ટુ માઇનસનું લખું છું બરાબર આ એને ટુ એસ ફોર ઓ સિક્સનું નથી એને ટુ એસ ફોર ઓ સિક્સનું લખવું હોય તો પછી અહીંયા માઇનસ નો આવે રેડી એટલે તમે સમજી ગયા છો અહીંયા માઇનસ વન ઓલરેડી છે જ કારણ કે આયન સ્વરૂપે લખ્યા હોય હવે જુઓ સલ્ફર આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એક આ બાજુ એકે નહીં કારણ કે સલ્ફરના સલ્ફરની વિદ્યુત ઊર્જા સમાન હોય આ બાજુ કેટલા ગુમાવે બે આ બાજુ કેટલા ગુમાવે બે તો ટોટલ એને કેટલા ગુમાવ્યા તો કે બે ને બે ચાર ને પાંચ પ્લસ પાંચ આ બાજુ તેને કંઈ કર્યું જ નથી સેમ હવે આ સલ્ફરનું ઓક્સિડેશન આંક કેટલો થાય તો કે ઝીરો કારણ ઝીરો તો કે એને આ બાજુ કંઈ નથી કરી આપણે આ બાજુ કંઈ નથી કરી આ સલ્ફરનું કેટલો થાય મિત્રો ઝીરો કારણ કે આ બાજુ કંઈ આપણે નહીં આ બાજુ કંઈ આપણે નહીં કારણ કે બે સલ્ફર જ છે હવે જુઓ આ સલ્ફરે આ બાજુ કેટલા ગુમાવ્યા બે કારણ કે બે મેળવાનું ઓક્સિજન મેળવે એની ઉપર માઇનસ ચાર્જ આવે ગુમાવે એની ઉપર પ્લસ ચાર્જ આવે આની ઉપર માઇનસ ટુ કારણ કે બે ઇલેક્ટ્રોન ખેંચાય એક બંધ હોય તો એક ખેંચે બે હોય તો બે આ બાજુ એક બંધ છે તો એનો એક ગુમાવ્યો આ બાજુ બે ગુમાવ્યો આ બાજુ બે ગુમાવ્યો આ બાજુ કાંઈ નહીં એટલે ટોટલ પાંચ આને ટોટલ કેટલા ગુમાવ્યા પાંચ કારણ કે એક આ બાજુ બે ને બે બે ને એક ત્રણ ને બે પાંચ ટોટલ પાંચ ગુમાવ્યા તો હવે જુઓ તમે સલ્ફરના ઓક્સિડેશન આંકનો સરવાળો કરો પ્લસ પાંચ પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ પાંચના છેદમાં ચાર પ્લસ દસના છેદમાં ચાર આવી ગયો આખી વાત મગજમાં ઉતરી ગઈ તો આમાં એક સલ્ફર પ્લસ પાંચવાળો છે બીજો ઝીરોવાળો છે આ એ ઝીરોવાળો છે અને આ પ્લસ પાંચવાળો છે યાદ રાખજો સહભાગીતાના ઇલેક્ટ્રોન જો કોઈ પરમાણુ મેળવે બંધમાંથી તો એની ઉપર માઇનસ વીજ ભાર આવે એક મેળવે તો માઇનસ વન બે મેળવે તો માઇનસ ટુ ત્રણ મેળવે તો માઇનસ ત્રણ અને જો સહભાગીતાને ઇલેક્ટ્રોનિક ગુમાવે તો એની પર પ્લસ ચાર્જ આવે એક ગુમાવે તો પ્લસ વન બે ગુમાવે તો પ્લસ ટુ આવી રીતના જેટલા ઇલેક્ટ્રોનિક ગુમાવે એટલો પ્લસ ચાર્જ આવે ગુમાવે ઇલેક્ટ્રોન તો પ્લસ વીજભાર આવે એક ગુમાવે તો એક બે ગુમાવે તો બે ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ વીજભાર આવે જેટલા મેળવે એટલા આ નેગેટિવ પોઝિટિવ લખ્યું પ્લસ વીઈ પોઝિટિવ માઇનસ ઈ નેગેટિવ આનો મતલબ થાય ધન આનો મતલબ થાય ઋણ પાછા વળી ઈ નો કહેતા કે સાહેબ ઈ શું લખ્યું હોય ક્લિયર ધન વીજભાર જ લખ્યું પોઝિટિવ નેગેટિવ
કેમેસ્ટ્રીમાં આવી એક પેટર્ન છે લખવાની, ક્લિયર? તો કહી શકીએ કે ભાઈ આનો ઓક્સિડેશન આંક જે આવ્યો હતો અપૂર્ણાંક, એનો સરેરાશ હતો. ખરેખર અલગ અલગ સલ્ફર અલગ અલગ ઓક્સિડેશન આંક ધરાવે છે, બંધારણ ઉપરથી ખબર પડે. +5 0 0 +5 રેડી મિત્રો. આના પછી આપણે થોડીક હજી વાત કરીએ ઓક્સાઇડની અંદર. ત્રણ ઓક્સાઇડ આપણને આપ્યા છે, એક આપ્યો Fe3O4, એક આપ્યો Mn3O4 અને એક આપ્યો Pb3O4. આમાં હું Fe નું ઓક્સિડેશન આંક ગણું, આમાં Mn નો ગણું, આમાં Pb નો ગણું, તો આવું થાય 3Fe+4O = 0. 3Fe+4 × −2 = 0. તો 3Fe−8 = 0. Fe = +8/3. રેડી? સેમ વસ્તુ અહીંયા આવે અપૂર્ણાંક, કારણ કે Fe ની જગ્યાએ Mn છે, આવવાનું તો +8/3 જ છે. આમાં એ જ થાય, અહીંયા તમે Mn નું ઓક્સિડેશન આંક ગણો તો +8/3 જ થાય, ગણી લેજો. અહીંયા Pb નું ગણો તો +8/3 જ થાય. આનો મતલબ એવો છે કે જે ઓક્સિડેશન આંક અપૂર્ણાંક આવ્યું હોય, ખરેખર આનો કયો ઓક્સિડેશન આંક હશે? સરેરાશ ઓક્સિડેશન આંક. આ એ કયો હશે? એનો સરેરાશ ઓક્સિડેશન આંક. આ એ ખરેખર એનો કયો હશે? સરેરાશ ઓક્સિડેશન આંક. તો હકીકતમાં આયન કયો ઓક્સિડેશન આંક ધરાવે, કારણ કે આયન એક કરતાં વધારે છે. Mn હકીકતમાં કયા ઓક્સિડેશન આંક ધરાવે છે? Pb ખરેખર હકીકતમાં કયા ઓક્સિડેશન આંક ધરાવે છે? જો એ સમજવું હોય તો આપણે એનું બંધારણ દોરવું પડે. શું દોરવું પડે? બંધારણ. મિત્રો આ ત્રણે ત્રણ મિશ્ર ઓક્સાઇડ છે. કેવા ઓક્સાઇડ છે? મિશ્ર ઓક્સાઇડ. ક્લિયર? મતલબ કે દેખાય છે આપણને એક જ ઓક્સાઇડ, પણ એમાં બે બે ઓક્સાઇડ કે ત્રણ ત્રણ ઓક્સાઇડનું મિશ્રણ. સમજીએ? ક્લિયર? આને હું +8/3 લખી નાખું, એનો સરેરાશ ઓક્સિડેશન આંક છે. ખરેખર મિત્રો આ બે વસ્તુનું મિશ્રણ છે, Fe2O3. આ એ ખરેખર બે વસ્તુનું મિશ્રણ છે, MnO × MnO3. બે સેમ ટાઈપના છે, જો બરાબર. અને જો આગળ હું વાત કરું Pb3O4ની, તો એ આનું મિશ્રણ છે, 2PbO × PbO2 થઈ ગયું. જો 3 Fe થઈ ગયા, 2 ને 3, 4 ઓક્સિજન થઈ ગયા, 3 Mn થઈ ગયા, 4 ઓક્સિજન થઈ ગયા, 2 ને 3 Pb, 2 ને 2 4 ઓક્સિજન. એક આ થોડુંક અલગ છે મિત્રો. તમને કદાચ આનું નામ કહું તો પ્લમ્બિક ઓક્સાઇડ. આનું નામ થાય પ્લમ્બિક ઓક્સાઇડ. Pb3O4નું નામ થાય, ખાસ યાદ રાખજો, પ્લમ્બિક ઓક્સાઇડ. અને ગુજરાતીમાં આ વસ્તુ સિંદૂરથી પ્રચલિત છે. સુંદર નહીં, સિંદૂર, સોરી મિત્રો. Pb3O4 જે સિંદૂર છે, પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ જે લગાડીએ એ, બરાબર. તો એમાં ઓક્સિડેશન આંક ગણીએ, આ ખરેખર બે અલગ વસ્તુ છે. હવે આમ થઈ ગયું, FeO આ -2, તો આ +2, આ +2 છે, આ -2 છે, આ -2 છે, એ મુજબ તમે ગણો Fe2O3માં. આ -2 હોય તો આ +3 થાય, તો આ +3. એટલે કે હકીકતમાં આમાં Fe+2 વાળો છે અને 2 Fe+3 વાળા છે. સમજાય છે? આ એક +2 વાળો છે અને આ 2 +3 વાળા છે. સેમ આ +2, આ -2, આ સંયોજન જ આખું અલગ છે. ઇન્ટુ એટલે સંયોજન જ આખું અલગ છે. આ બેનું મિશ્રણ છે. આ +3 ફરીથી ને આ -2, એટલે 1 Mn+2 વાળો છે અને 2 Mn+3 વાળા છે. 1 Mn+2 વાળો છે, જ્યારે 2 Mn છે એ +3 વાળા છે. ક્લિયર? આવા બે હશે, આમાં આવા બે હશે, આ બે. આમાં કંઈક અલગ છે, જો આ -2 છે તો આ +2 થાય, આ -2 છે તો આ +4 થાય, કારણ કે આ સંયોજન આખું અલગ પડી ગયું. Pbo આમાં, આનો -2 હોય તો આનો +2 થાય. Pbo2, તો આમાં Pb+2 × O = 0 થયો. તો એનો મતલબ એવો છે કે Pb+2 × −2 = 0, ધેરફોર Pb = +4. એટલે આમાં 1 Pb+2 વાળો છે, 1 Pb+4 વાળો છે. તો આ અપૂર્ણાંક ઓક્સિડેશન આંકનો વિરોધાભાસ હતો મિત્રો. અપૂર્ણાંક ઓક્સિડેશન આવે પરમાણુનો, એમાં ના નહીં, પણ એનો સરેરાશ હોય.
ખરેખર એક્ચ્યુઅલ ઓક્સિડેશનાંક પરમાણુનો કયો છે એ સમજવું હોય તો આપણે એનું બંધારણ જાણવું પડે. હવે આ ઓક્સિડેશનાંક ક્યારેય અપૂર્ણાંક હોય નહીં. એક 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 જ પરમાણુનો ઓક્સિડેશનાંક ક્યારેય અપૂર્ણાંકનો હોય, પણ એનો સરેરાશ અપૂર્ણાંક હોઈ શકે. હલો મિત્રો, રેડી? આપ લંબો પ્લંબિક ઓક્સાઇડ છે, એ 2PbO×PbO2નું મિશ્રણ હોય, એમાં 1Pb+2 વાળો છે અને 1Pb+4 વાળો છે, સોરી 2Pb છે, કારણ કે આવા બે છે ને, +2 વાળા છે ને 1+4 વાળો છે. IMP છે મિત્રો, નીટ અને JEE દ્રષ્ટિએ પૂછાવાની સંભાવનાઓ ખરી, બરાબર? તો એક બુકમાં બીજું આપણને આવી આવ્યું કે O2-1 છે અને O2+1 છે, આમાં ઓક્સિજનના ઓક્સિડેશનાંક અપૂર્ણાંક છે, +1/2 ને -1/2 આપણે ખાલી યાદ રાખવાના છે, એના બંધારણની અત્યારે આપણે કંઈ જરૂર નથી. રેડી મિત્રો? તો આ હતી ઓક્સિડેશન આંક અને વિરોધાભાસ વિશેની. કોઈ પણ પરમાણુનો ઓક્સિડેશન આંક તમે સંયોજનમાં ગણો અને અપૂર્ણાંક મળે તો એનો મતલબ એ થયો કે એ પરમાણુના ઓક્સિડેશન આંક કંઈક અલગ અલગ છે, જે બંધારણ દોરવાથી ખબર પડશે. આખી વાત મગજમાં ઉતરે છે મિત્રો? અને એના પછીની જો વાત કરું તો કે બંધારણ કેમ કરવાનું, તો કે 5-6 બંધારણ જે આપણે છે આવા, એ યાદ જ રાખવા પડશે. હવે હું થોડાક અપવાદો વિશે વાત કરું. કોઈ પણ પરમાણુના ઓક્સિડેશન આંક હોય એમાં અપવાદ હોય એના વિશે હું થોડીક વાત કરું. આપણી બુકની અંદર નથી આ ટોપિક, મતલબ કે સ્વાધ્યાયમાંના પ્રશ્ન આપ્યા છે પણ એ થિયરી નથી. હું થોડાક અપવાદજનક પદાર્થ વિશે વાત કરું. જેમ કે પહેલી જ હું વાત કરીશ H2SO5 વિશે. ખૂબ પ્રચલિત છે આ, બહુ પૂછાય છે મિત્રો, આ 10-12-15 વખત પૂછાઈ ગયેલો હોય. આનું નામ થાય કેરોઝ એસિડ. શું નામ થાય એનું? કેરોઝ એસિડ, બરાબર. અને રાસાયણિક રીતે આનું સામાન્ય નામ છે, એનું રાસાયણિક નામ થાય પર ઓક્સી સલ્ફ્યુરિક એસિડ. શું નામ થાય? પરોક્સી સલ્ફ્યુરિક એસિડ. અને પરોક્સીની જગ્યાએ તમે પેરોક્સી એ લખી શકો, પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ. પરોક્સી સલ્ફ્યુરિક એસિડ અથવા તો પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ, પરોક્સી લખો કે પેરોક્સી, ભેગું કરીને લખો, કંઈ ફરક પડે નહીં. આમાં હું સલ્ફરનું ઓક્સિડેશન આંક ગણું તો આવું થાય 2H+સલ્ફર +5 ટાઈમ્સ ઓક્સિજન = 0. 2×+1+સલ્ફર +5×-2 = 0. તો +2+સલ્ફર -10 = 0. સલ્ફર = જો +8, જે શક્ય નથી. સલ્ફરનો ઓક્સિડેશનાંક +8 જિંદગીમાં ક્યારેય શક્ય જ નથી. કેમ? તો કે એના માટે તમે પી બ્લોકના ઓક્સિડેશનાંક લખાવ્યા હતા મિત્રો. પી બ્લોકમાં સલ્ફર સમૂહ નંબર 16માં આવે, જોઈ લેજો. અને સમૂહ નંબર 16ના કોઈ પણ તત્વનો મહત્તમ ઓક્સિડેશન આંક +6 હોય. કેટલો હોય? +6. +6થી ઉપર સલ્ફરનો ઓક્સિડેશન આંક જ નથી, કારણ કે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન છે. તો ગુમાવે તો એ કેટલા ગુમાવી શકે? 6. તો એ આ 8 ઇલેક્ટ્રોન ગુમાવે કઈ રીતના? એ ખોટું છે. આ સલ્ફરનો ઓક્સિડેશન આંક સૂત્રની મદદથી તમે જે મેળવો એ ખોટો છે. તો હકીકતમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કયો છે? ખબર પડી ને? સમૂહ નંબર 16માં છે, એનો મહત્તમમાં મહત્તમ +6 હોઈ શકે, એનાથી વધારે હોય જ નહીં. આ તો +8 આવ્યો. તો કે એનો હકીકતમાં ઓક્સિડેશન આંક કયો છે એ સમજવા માટે આપણે બંધારણ દોરવું પડે. બંધારણ દોરશું ત્યારે ખબર પડશે કે એમાં કયા લોચા છે, બરાબર? તો બંધારણ આપણે જો એનું દોરીએ તો આવું થાય, S:OOH-ONH. યાદ રાખવું પડે, બહુ પૂછાય છે મિત્રો, અગત્યનું છે. પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ પરોક્સી સલ્ફ્યુરિક એસિડ કેરોઝ એસિડ, જનરલી કેરોઝ એસિડથી પૂછાય. રેડી? સમજીએ. હવે વિદ્યુતઋણતા તમને ખબર જ છે, ઓક્સિજનની વધારે છે સલ્ફર કરતાં અને ઓક્સિજનની વધારે હાઇડ્રોજન કરતાં, તો આપણને ખબર જ છે વિદ્યુતઋણતાનો ક્રમ. હવે જુઓ, અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી કોણ ઇલેક્ટ્રોન મેળવશે? ઓક્સિજન. ઓક્સિજને એક મેળવું આ બાજુથી, હાઇડ્રોજન આગળથી, આને એક ગુમાવ્યું, આને એક મેળવું આ બાજુથી ને ઓક્સિજનને એક મેળવું, કારણ કે જો ઓક્સિજનની કેપેસિટી વધારે છે સલ્ફર આગળથી ઇલેક્ટ્રોન ખેંચવાની, તો ટોટલ એને એક આ બાજુથી ખેંચ્યો અને એક આ બાજુથી ખેંચ્યો અને ટોટલ 2 ખેંચ્યા. હવે જો આને એક આ બાજુ ગુમાવ્યું, 2 આ બાજુ ગુમાવશે, 2 આ બાજુ ગુમાવશે, 1 આ બાજુ ગુમાવશે, સમજો હો ને, 1 આ બાજુ ગુમાવશે. તો કારણ કે એક જ બંધ છે ને, તો ટોટલ સલ્ફરે કેટલા ગુમાવ્યા? 2, 2, 4,
એક મિનિટ, બે બે ચાર, એક પાંચ ને એક છ. કારણ કે આમાં એક ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજન આપ્યો, ઓક્સિજન જે બે મેળવ્યા એમાં એક તો હાઇડ્રોજનનો છે, સલ્ફરે તો એક જ આપ્યો આ બાજુ, એક આ બાજુ આપ્યો, બે આ બાજુ, એટલે ત્રણ ને બે પાંચ ને એક છ, એક આ બાજુ આપ્યો. એટલે આ સલ્ફરનો ઓક્સિડેશનાંક પ્લસ છ છે, એનાથી વધારે ક્યારેય હોય જ નહીં. એમ પૂછાય કે આમાં ઓક્સિડેશનાંક સલ્ફરનો કેટલો, તો ગણીને પ્લસ આઠ છાપીને નહીં આવવાનું મિત્રો, પ્લસ છ છે. પછી આપણે ઘરે જઈને એમ કહીએ કે બરોબર છે, બધું કરેક્ટ છે, પેપરમાં આપણને પૂરા માર્ક આવશે, પણ મિત્રો હકીકતમાં આપણે આવી ભૂલ કરી ગયા હોય. ઓક્સિડેશન આંક પ્લસ છ થાય સલ્ફરનો H2SO5 માં. હવે જો અહીંયા એનું કારણ શું હતું, તો કે તમે બધાએ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ ગણી લીધો હતો, ખરેખર આનો માઇનસ વન, માઇનસ વન અને પ્લસ વન છે. આ એક પેરોક્સી છે, પેરોક્સી પેરોક્સી શૃંખલા હે. આ તમે કહો નથી સમજાણું, સમજાવું. આ બાજુ તો ઓક્સિજન જ છે, એટલે આ બાજુ તો કાંઈ આપલે નહીં થાય. આ ઓક્સિજન એક આ બાજુથી નથી ઇલેક્ટ્રોન મેળવશે, અને આ ઓક્સિજન એક આ બાજુથી મેળવશે, કારણ કે આ બે બંધના ઇલેક્ટ્રોન, આ બંધના ઇલેક્ટ્રોન તો વચ્ચેને વચ્ચે રહીએ, કારણ કે બે ઓક્સિજન જ છે અને પેરોક્સી શૃંખલા કહેવાય. તમે જે બે ઓક્સિજનને માઇનસ ટુ વાળા ગણી લીધા હતા, એમાંથી બધા ઓક્સિજનને માઇનસ ટુ વાળા ગણી લીધા હતા, એમાંથી ભાઈબંધ બે ઓક્સિજન તો માઇનસ વન વાળા હતા. હવે હું આમ લખું તો થાય, જો ટુ એચ પ્લસ એસ પ્લસ એક બે ત્રણ ઓક્સિજન પ્લસ બે ઓક્સિજન, આ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે ટુ અહીંયા પ્લસ વન પ્લસ સલ્ફર પ્લસ થ્રી ઇન્ટુ માઇનસ ટુ પ્લસ ટુ ઇન્ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કારણ કે ત્રણ માઇનસ બે વાળા છે અને બે માઇનસ વન વાળા છે. ગણો, પ્લસ ટુ પ્લસ એસ માઇનસ સિક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, પ્લસ ટુ માઇનસ ટુ કેન્સલ, સલ્ફર ઇઝ ઇક્વલ ટુ પ્લસ સિક્સ. ક્લિયર? કેળો જશે મસ્ત. આ ક્લાસ આનું બંધારણ દોરી અને યાદ રાખશું આપણે, આને બહુ પૂછાતો અને કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. ક્લિયર? આગળ વધીએ. હજી એક એસિડની હું વાત કરું, જે એસિડ પણ આટલો જ અગત્યનો છે, બહુ પૂછાય છે, એસ ટુ એસ ટુ ઓ એટ બંધારણ છે એનું, સોરી સૂત્ર, એસ ટુ એસ ટુ ઓ એટ, એને કહેવાય માર્શલ એસિડ. શું કહેવાય? માર્શલ એસિડ. એટલે પેરોક્સી પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ અથવા તો પર ઓક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ કહેવાય. પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ અથવા તો પર ઓક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સી લખો કે પર ઓક્સી લખો કંઈ ફરક પડે નહીં. ઓલું ખાલી સલ્ફ્યુરિક એસિડ હતું, અહીંયા આગળ શું આવી ગયું? ડાયસલ્ફ્યુરિક એસિડ. અહીંયા સલ્ફર એક હતો, અહીંયા સલ્ફર બે છે. અહીંયા જો સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણો તો આવું થાય, ટુ એચ પ્લસ ટુ એસ પ્લસ એટ ઓ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ સેમ અહીંયા ટુ, અહીંયા એટ પ્લસ ટુ પ્લસ ટુ એસ માઇનસ સિક્સટીન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ચૌદ પ્લસ સાત, જે શક્ય નથી, કારણ કે સમ નંબર સોળનું તત્વ હોય સલ્ફર, એનું મહત્તમ પ્લસ છ હોય. તો ક્યાં તો ખરેખર સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે એ ખબર કેમ પડે? તો કે એના બંધારણથી પડે. બંધારણ આપણે એનું દોરીએ, કોનું? એસ ટુ એસ ટુ ઓ એટ, એ આવું હશે. જુઓ, બે હાઇડ્રોજન બે સલ્ફર આવી ગયા, હા તો પણ હા ક્લિયર. અને આઠ ઓક્સિજન, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, એટલે આ બાજુનું બંધારણ તો તમને આખું સમજાઈ ગયું ને, મેં સમજાવ્યું હતું. હવે અહીંયા સમજી લઈએ. જો અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન એક ગુમાવશે આ બાજુ બિચારો, કારણ કે આ ખેંચી લે છે ને. હવે જુઓ આ ઓક્સિજનને કેટલા મેળવ્યા? તો કે એક આ બાજુથી ને એક આ બાજુ, એટલે એને ટોટલ બે મેળવા, કારણ કે આના આની આગળથી નહીં ખેંચશે અને આની આગળથી નહીં ખેંચશે. આને કેટલા ગુમાવ્યા? તો કે આને એક આ બાજુ ગુમાવ્યો, એક આ બાજુ ગુમાવશે, બે આ બાજુ, બે આ બાજુ, એક બે ત્રણ ચાર પાંચ ને છ, એટલે આ પ્લસ છ વાળો છે, આ માઇનસ ટુ કારણ કે બે મેળવા, આ એ માઇનસ ટુ કારણ કે બે મેળવા. આની આગળ એક પેરોક્સી શૃંખલા છે મિત્રો, અદ્ભુત એસિડ છે આ પણ. તો બે બે સલ્ફર પ્લસ છ વાળા છે. તમે જે પ્લસ સાતની માહિતી લખી હતી ગણીને એ ખોટી છે, કારણ કે અહીંયા ફરીથી તમે આ જ ભૂલ કરી કે એમાં બધા ઓક્સિજન માઇનસ ટુ વાળા ગણી લીધા, તેમાંથી બે માઇનસ વન વાળા છે. બંધારણ યાદ રાખજો મિત્રો. આ બાજુનું તો સમજાઈ ગયું હતું ને કેમ અહીંયા હાઇડ્રોજન એક ગુમાવ્યો
અહીંયા ઓક્સિજન મેળવ્યો હતો, આ બાજુથી એક મેળવ્યો હતો, અહીંયા આને બે ગુમાવ્યા હતા, અહીંયા આને બે ગુમાવ્યા હતા, આમ ગુમાવ્યા, અહીંયા કાંઈ નહોતું થયું. ક્લિયર? તો આવી રીતના જોઈ લેવાનું. મેળવેની ઉપર માઇનસ ને ગુમાવેની ઉપર પ્લસ. જેટલા મેળવે એટલા માઇનસ, જેટલા ગુમાવે એટલા પ્લસ. આગળ વધીએ. જો આવી ગયા બે હાઇડ્રોજન તો આ છે, બે સલ્ફર, ત્રણ ઓક્સિજન. એક મિનિટ, હવે જુઓ માઇનસ ટુ વાળા કેટલા? એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, અને બે ઓલા. એટલે અહીંયા હું છ કરી દઉં, અહીંયા ટુ કરી દઉં, અહીંયા છ કરી દઉં. તો પ્લસ ટુ પ્લસ ટુ એસ માઇનસ ટ્વેલ માઇનસ ટુ, કારણ કે આ તો માઇનસ વન વાળા હે બે, ઇઝ ઇક્વલ ટુ ઝીરો. શું મળશે? આ જ મળશે, સલ્ફર ઇઝ ઇક્વલ ટુ પ્લસ સિક્સ, કારણ કે માઇનસ ટુ પ્લસ ટુ કેન્સલ. સામેની સાઈડ જતો પ્લસ બાર, ભાંગ્યા બે એટલે પ્લસ છ. બે સલ્ફર પ્લસ છ વાળા હે. હકીકતમાં આમ હતું મિત્રો, યાદ રાખજો આ બે એસિડ. પછી હું બે ત્રણ અપવાદ કરાવી દઉં કે જે મોટા ભાગે પૂછાય છે. કેરોઝ માર્શલ, પછી સીઆરઓ ફાઈવ, સીઆરઓ ફાઈવ આનું નામ થાય ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. અહીંયા હું ક્રોમિયમ નો ઓક્સિડેશન આમ ગણું તો સીઆર પ્લસ ફાઈવ ટાઈમ્સ ઓ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કારણ કે ઉપર કાંઈ છે નહીં. માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, માઇનસ ટેન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જે શક્ય નથી. પ્લસ ટેન શક્ય નથી, કાં તો કે ક્રોમિયમનો મહત્તમ ઓક્સિડેશન અંક મિત્રો યાદ રાખજો ડી વિભાગનું તત્વ હે પ્લસ છ. એ કેમ આવ્યું એ અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું હોય, અત્યારે ખાલી યાદ રાખવાનું કે ક્રોમિયમનો મહત્તમ ઓક્સિડેશન અંક પ્લસ છ થાય, એનાથી વધી ન શકે. અહીંયા તો દસ આવ્યો, ખોટું હે. હા, મહત્તમમાં મહત્તમ ઓક્સિડેશન અંક આખા આવર્ત કોષ્ટકમાંથી કોઈને હોય તો એ ઓસ્મિયમને હે. ઓસ્મિયમ પ્લસ આઠ, આના કરતાં મહત્તમ ઓક્સિડેશન અંક ધરાવતું તોય તત્વ નથી આવર્ત કોષ્ટકમાં. પ્લસ આઠ ઓસ્મિયમ યાદ રાખવાનું. ક્રોમિયમનો પ્લસ છ, અહીંયા તો આવ્યો દસ, દસ તો શક્ય જ નથી, એકેય તત્વનો નથી. ઓસ્મિયમ ઓ એસ, ઓ એસ લખ્યું, ઓ ફાઈવ નહીં, ઓ એસ, ઓસ્મિયમ પ્લસ આઠ મહત્તમ ઓક્સિડેશન અંક વાળું તત્વ હોય. તો ખરેખર ક્રોમિયમનો ઓક્સિડેશન અંક કયો છે તો કેમ ખબર પડશે? તો કે ખબર પડશે બંધારણ ઉપરથી. બંધારણ ક્રોમિયમ પેન્ટોક્સાઇડનું મિત્રો આવું હે સી આર ઓ ઓ આમ ઓ ઓ આમ ડબલ બોન્ડ ઓ, અને બટરફ્લાય સ્ટ્રક્ચર કહેવાય. કા બટરફ્લાય સ્ટ્રક્ચર કહેવાય? તો કે બટરફ્લાય પતંગિયા જેવું દેખાય છે, બટરફ્લાય સ્ટ્રક્ચર. હવે ક્રોમિયમ કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે જ છે તો ફાઇનલ. તો કોણ ઇલેક્ટ્રોન મેળવે ઓક્સિજનને, ગુમાવે કોણ? ક્રોમિયમ. જો અહીંયા ક્રોમિયમ એક ગુમાવ્યું, અહીંયા એક ગુમાવ્યું, અહીંયા એક ગુમાવ્યું, અહીંયા એક ગુમાવ્યું, અહીંયા બે ગુમાવ્યા, ટોટલ કેટલા ગુમાવ્યા? છ. ક્રોમિયમ પ્લસ છ છે મિત્રો. કેટલું હે ક્રોમિયમ? પ્લસ છ. અહીંયા આને કેટલા મેળવ્યા? એક. અહીંયા તો કાંઈ થાય નહીં, કારણ કે બે ઓક્સિજન જ છે. અહીંયા એક 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 માઇનસ ટુ, કારણ કે એને બે મેળવ્યા. તો તમે બધા ઓક્સિજન માઇનસ ટુ વાળા ગણી લેતા હતા, પણ આમાં તો ચાર ઓક્સિજન માઇનસ વન વાળા હે, એક જ માઇનસ ટુ વાળો હે. આને પેરોક્સી શૃંખલા કહેવાય, આને પેરોક્સી શૃંખલા કહેવાય. આમાં બે પેરોક્સી શૃંખલા હે મિત્રો બટરફ્લાય સ્ટ્રક્ચરમાં. હવે ગણો તો જવાબ આવી જાય. જુઓ સીઆર પ્લસ એક જ ઓક્સિજન માઇનસ ટુ વાળો અને ચાર ઓક્સિજન માઇનસ વન વાળા, સીઆર પ્લસ વન ઇન્ટુ માઇનસ ટુ પ્લસ ફોર ઇન્ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ચાર માઇનસ વન વાળા, સીઆર માઇનસ ટુ માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સીઆર ઇઝ ઇક્વલ ટુ પ્લસ સિક્સ. એટલે બંધારણ દોરી એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જાય, પિક્ચર ક્લિયર થઈ જાય કે ખરેખર કોનો ઓક્સિડેશન અંક કેટલો છે. એક ક્રોમિયમ પેન્ટોક્સાઇડ સીઆરઓ ફાઈવ. ક્લિયર? આગળ વધીએ, એક લાસ્ટ બંધારણ કરાવી દઉં. યાદ રાખજો મિત્રો, આ બધું બટરફ્લાય સ્ટ્રક્ચર હોય, બે પેરોક્સી શૃંખલા હોય. એમ પૂછે કે પેરોક્સી શૃંખલા કેટલી આના બંધારણમાં સીઆરઓ ફાઈવમાં? તો બે. પેરોક્સી ઓક્સિજન કેટલા? તો ચાર, કારણ કે પેરોક્સી ઓક્સિજન એક બે ત્રણ ને ચાર થાય. ઓલા બે એસિડમાં એમ પૂછે કે પેરોક્સી શૃંખલા કેટલી? તો બેમાં એક એક આવે. પેરોક્સી ઓક્સિજન કેટલા? તો બેમાં કેટલા આવે? બે બે, કારણ કે એક શૃંખલામાં બે ઓક્સિજન હોય. ક્લિયર? એન્ડ લાસ્ટ વન વિચ ઇઝ સી એ ઓ સી એલ ટુ.
CaOCl2. આ કોણ છે? તો કે કેલ્શિયમ માંથી બનેલ બ્લીચિંગ પાવડર નો એક ઘટક છે. ઘણા બધા આને બ્લીચિંગ પાવડર કે પણ બ્લીચિંગ પાવડર ત્રણ ચાર વસ્તુનો બનેલો હોય, એમાંનો એક ઘટક આ હોય. આમાં ક્લોરિનના ઓક્સિડેશન આંક વિશે થોડીક આપણે વાત કરીએ તો ખરેખર આનું બંધારણ આમ હોય મિત્રો, CaOCl અને Cl. આ બંધારણ CaOCl, આમે કાઉન્સ લખ્યો હોય, આ એક કાઉન્સ છે અને Cl. કેલ્શિયમ પ્લસ ટુ વાળો હોય, એક ક્લોરિન માઇનસ વન વાળો હોય, આ માઇનસ ટુ હોય ને આ પ્લસ વન હોય. બે ક્લોરિનનો ઓક્સિડેશન આંક અલગ અલગ હોય. જો સૂત્ર મુજબ તમે ક્લોરિનનો ગણો તો ઝીરો થઈ જાય. જો Ca પ્લસ ઓ પ્લસ ટુ Cl ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કેલ્શિયમ પ્લસ ટુ ઓક્સિજન માઇનસ ટુ પ્લસ ટુ Cl ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ટુ Cl ઇઝ ઇક્વલ ટુ ઝીરો, પ્લસ ટુ માઇનસ ટુ કેન્સલ, તો Cl ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બંધારણમાં કોઈ ઓક્સિજન કોઈ પરમાણુનો ઓક્સિડેશન આંક ઝીરો ન હોય. નો મતલબ એવો છે કે બંધારણ ઉપરથી ખબર પડશે કે ખરેખર ક્લોરિનનો ઓક્સિડેશન આંક કયો હોય. આ શક્ય નથી. બંધારણ આવું હોય CaCl અને OCl. સમજાણું? અહીંયા શું થાય? તો કે કેલ્શિયમ બે ઇલેક્ટ્રોન મેળવે, આ એક ગુમાવે, અહીંયા ઓક્સિજન બે મેળવે, આને એક આ બાજુ ગુમાવ્યો, આને એક મેળવ્યો, એક આ બાજુથી આવ્યો, એક આ બાજુથી આવ્યો, એટલે આની ઉપર માઇનસ ટુ, આને એક ગુમાવ્યો એટલે એનો પ્લસ વન, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઉર્જા ક્લોરિન કરતાં વધારે હોય. અહીંયા શું હતું? કે કેલ્શિયમ હતો તો એણે ખેંચી લીધો ક્લોરિન, કારણ કે કેલ્શિયમ કરતાં ક્લોરિનની વિદ્યુત ઉર્જા વધારે હોય, આ ધાતુ હેલેનની ઓછી હોય, બરાબર. અહીંયા ખેંચી લીધો આણે એટલે આની ઉપર માઇનસ વન, આણે બે બાજુ કે ગુમાવ્યો એની ઉપર પ્લસ ટુ, આની ઉપર માઇનસ ટુ, કારણ કે એક આ બાજુથી મેળવ્યો એક આ બાજુથી મેળવ્યો, એટલે એમાં એક ક્લોરિન પ્લસ વન વાળો છે, એક ક્લોરિન માઇનસ વન વાળો. યાદ રાખજો CaOCl2 ના બંધારણમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક ઝીરો નથી, છે ઝીરો પણ કયો? સરેરાશ ઝીરો હે. સરેરાશ ઓક્સિડેશન આંક ક્લોરિનનો ઝીરો હોય, કારણ કે બેનો જો પ્લસ વન ને માઇનસ વન સરેરાશ કાઢો તો ઝીરો જ થાય, ઝીરોના છેદમાં બે એટલે ઝીરો જ થયું. પણ એમાં એક જે ઓ હારે કનેક્ટેડ છે OCl વાળો, એ પ્લસ વન વાળો હે, અને ઓલો હે એ ડાયરેક્ટ કેલ્શિયમ મારે જોડાયેલો છે એ માઇનસ વન વાળો હે મિત્રો. તો આજે મેં ઘણા બધા બંધારણોના ઘણા બધા પદાર્થોના બંધારણો અને એમાં રહેલી વિષમિતતાઓ વિસંગતતાઓની વાત કરી. તો હું એમ કહીશ કે કોઈ પણ સંયોજનમાં કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક આવે તો એનો મતલબ એ થયો કે એવો ઓક્સિડેશન આંક એનો સરેરાશ મેળ્યો. ખરેખર અલગ અલગ પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો છે જોવું હોય તો બંધારણ દોરવું પડે. એમાં કેમ ખબર પડે? મેં સમજાવી દીધું કે વિદ્યુત ઋણતાના આધારે જેની વિદ્યુત ઋણતા વધારે હોય ઇલેક્ટ્રોન ખેંચે, ઓછી હોય ગુમાવે, બરાબર. હું એક વખત ફરીથી C3O2માં સમજાવી દઉં. હવે વિદ્યુત ઋણતા કોની વધારે હે? ઓક્સિજનની, કાર્બન કરતાં. અહીંયા ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન ખેંચ્યા હોય? બે, એટલે એની પર માઇનસ બે. અહીંયા એટલે કેટલા ગુમાવ્યા? બે, એની પર પ્લસ બે. આને તો કાંઈ કર્યું જ નથી આ બાજુ, કારણ કે આ બાજુ કાર્બન ને આ બાજુ કાર્બન એટલે ઝીરો. હવે આને આને બે આપ્યા અને માઇનસ ટુ, અને બે બેડવા પ્લસ ટુ, આ બાજુ આને કંઈ કર્યું નથી. હવે સમજાઈ ગયું હશે મિત્રો, બધા બંધનમાં આવી રીતના એરા મારી અને જોઈ લેવાનું, જેટલા મેળવીએ એટલા માઇનસ વન, જેટલા ગુમાવીએ એટલા પ્લસ વન. તો અપૂર્ણાંક ઓક્સિડેશન આવી શકે પણ એનો સરેરાશ હોય. ખરેખર અલગ અલગ પરમાણુના ઓક્સિડેશન આંક એના બંધારણ ઉપરથી આપણને ખબર પડશે. પછી આપણે અમુક અપવાદ જોયા કે જેમાં ઓક્સિડેશન આંક ખોટા આવે હોય એના કરતાં, તો એના બંધારણ દોરીએ તો આપણે એનું સાચું બંધારણ જાણી શકીએ. પ્રેક્ટિસ કરજો મિત્રો, બધા જ બંધારણો યાદ રાખવાના હે. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.